नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्यप्रकाश द्वारा ऑनलाइन एजुकेशन की अंदर आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करवामां आवे छे। तो विद्यार्थी मित्रों, आपणे चैप्टर नंबर 3 प्रकरण 3 एसपीसीसी की अंदर आपणे गया लेक्चर की अंदर आपणे बे मुद्दा जोया था। हवे पछी 3.3.2 की अंदर जे नोंधणीना तबक्का छे एना विशे विद्यार्थी मित्रों आपणे बातचीत करवानी छे। तो खास करीने नोंधणीना तबक्कानी अंदर आपणे जोई तो नोंधणी पूर्वेना तबक्का पूर्णे, नोंधणी पूर्वेनो तबक्को पूर्ण थया बाद स्थापनानो तबक्को शुरू थाय छे। जो खास करीने नोंधणीनो जे तबक्को छे बराबर, नोंधणी पछी क्यो तबक्को चालू थाय छे के स्थापनानो तबक्को थाय छे, जेमां कंपनीनुं नोंधणीनुं प्रमाणपत्र मेळववामां अंगे जरूरी कार्यवाही करवी पड़े। जो खास करीने कई कार्यवाही किए छे तो कि जेमां कंपनीनुं नोंधणीनुं प्रमाणपत्र मेळववा अंगेनी खास करीने कार्यवाही छे ई करवी पड़ती होय छे। खानगी कंपनीमां मर्यादित सभ्य संख्या तेमज शेरनी फेरबदली नियंत्रण होय छे। जो खास करीने खानगी कंपनीनी अंदर आपणे जोई तो एनी अंदर खानगी कंपनीमां मर्यादित सभ्योनी संख्या होय छे, शेरनी फेरबदली नियंत्रित होय छे અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ કંપની ધંધો શરૂ કરે છે। જો ખાસ કરીને કંપની પાસે જે પ્રમાણપત્ર મળી જાય ત્યાર પછી જે પોતે કંપની શું કરતી હોય છે, ધંધો કરતી હોય છે। ખાનગી કંપની હોય કે જાહેર કંપની, બંને પ્રકારની કંપની માટે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય છે। खानगी कंपनी होय के जाहिर कंपनी बन्नेनुं प्रमाणपत्र नोंधणीनुं प्रमाणपत्र मेळवो अनिवार्य छे। ते माटे नीचेना जे दस्तावेजो छे ई खास करीने रजू करवा जोईए। क्या क्या दस्तावेजो छे तो के आवेदनपत्र छे, नियमनपत्र छे, संचालकोनी यादी छे, संचालकोनी लेखित सम्मति अने सोगंदनामुं छे, निवेदन छे अने अन्य कंपनीमां हित અને હિત અંગેની જાહેરાત બરાબર। તો આપણે આજે જોશું આવેદનપત્ર કંપનીનો આ પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે। જો ખાસ કરીને આવેદનપત્ર છે, ખાસ કરીને કંપનીનો ખાસ કયો દસ્તાવેજ કીધો છે કે મૂળભૂત પાયાનો દસ્તાવેજ આપણે કહી શકીએ। આ દસ્તાવેજમાં જે કલમો હોય તેના આધારે કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી થાય છે। જો ખાસ કરીને આ આવેદનપત્રની અંદર જે દસ્તાવેજ છે એની અંદર ખાસ કરીને આપણે જોઈએ તો જે કલમો હોય તેના આધારે કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી કરવામાં આવે છે। આ દસ્તાવેજમાં કંપનીનું નામ, ધ્યેય, મૂડી, સભ્યોની જવાબદારી, રજિસ્ટર્ડ ઓફિસ વગેરે દર્શાવવામાં આવે છે। જો ખાસ કરીને આપણે જોતા હોય વિદ્યાર્થી મિત્રો કે આવેદનપત્રની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો કે આ બાબતની અંદર દસ્તાવેજમાં કંપનીનું નામ દર્શાવવાનું હોય છે, એનો ધ્યેય શું એ દર્શાવવાનું, મૂડી કેટલી છે એ દર્શાવવાની, સભ્યોની સંખ્યા કેટલી છે એ દર્શાવવાની હોય છે, રજિસ્ટ્રાર્સ ઓફિસની અંદર ખાસ કરીને આ બધી માહિતીઓ છે ત્યાં એટેચ કરવાની હોય છે। આ દસ્તાવેજ ત્રાહિક પક્ષ એટલે ત્રીજો પક્ષ કહેવાય આપણે, ત્રાહિક પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ છે ખાસ કરીને એ નક્કી કરે છે। કોઈ પણ કંપની માટે આવેદનપત્ર પાયાની અને અગત્યની પ્રાથમિક જરૂરિયાત છે। આવેદનપત્ર દ્વારા કંપનીનો ધંધો નક્કી થાય છે। જો ખાસ કરીને આપણે જોઈ શકીએ કે કોઈ પણ કંપની માટે આવેદનપત્ર છે એ પાયાની અને ખાસ કરીને અગત્યની પ્રાથમિક જરૂરિયાત કહી શકીએ। અને ત્યાર પછી કીધું કે આવેદનપત્ર દ્વારા કંપનીનો ધંધો છે એ ખાસ કરીને આપણે નક્કી કરી શકતા હોય કે કયો ધંધો છે, કયા પ્રકારનો છે બરાબર, એ આપણે ખાસ કરીને છે એ નક્કી કરી શકતા હોય છે। નંબર 2 3.3.2 નિયમનપત્ર, નિયમનપત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે। જો ખાસ કરીને આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જે નિયમનપત્ર છે બરાબર, એ નિયમનપત્ર કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો જે દર્શાવતો ખાસ કરીને એક મહત્ત્વનો આપણે મુદ્દો કહી શકીએ છીએ। તો નિયમનપત્ર જેટલું આવેદનપત્ર જરૂરી છે એટલું જ નિયમનપત્ર જરૂરી છે। આવેદનપત્રમાં કંપનીનું જે ધ્યેય નક્કી થયું છે તેને સાકાર કરવા કંપનીના નીતિ નિયમો આમાં નક્કી કરવામાં આવે છે। જો ખાસ કરીને જે પણ નીતિ નિયમો ઘડેલા છે એ ખાસ કરીને નિયમનપત્રની અંદર ખાસ કરીને ઘડવાના હોય છે। નંબર 3
સંચાલકોની યાદી. કંપનીના સંચાલક તરીકે જે કંપનીઓ જે વ્યક્તિઓ કાર્ય કરવાની છે તેમના નામ, સરનામા, ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરે દર્શાવીને તેમના નામોની યાદી કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવાની હોય છે. જો ખાસ કરીને આપણે સંચાલકોની યાદી છે, સંચાલકોની યાદીની અંદર જે પણ કંપની છે એ કંપનીના સંચાલકો તરીકે જે પણ કાર્ય કરે છે વ્યક્તિ, એ કાર્યને ખાસ કરીને તેમના નામ દર્શાવવાના, સરનામું ક્યાં રહે છે, ધંધો, તેની ઉંમર, તે રાષ્ટ્રીયતા ક્યાં રાષ્ટ્રના છે, બરાબર, રાષ્ટ્રીયતા એટલે ઇન્ડિયા આપણે દર્શાવવાનું, ભારતના નાગરિક છે વગેરે દર્શાવીને તેમના નાગરિક નામોની યાદી કંપની રજિસ્ટર સમક્ષ છે ખાસ કરીને રજૂ કરવાની હોય છે. નિયમન નિયત કરવામાં આવે તેવી કંપનીમાં સંચાલકોમાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જોઈએ. જો ખાસ કરીને આપણે જોઈએ જે નિયત સમય જે આપેલો છે, બરાબર, જે નિયત કરવામાં આવેલા જે પણ રજિસ્ટ્રાર સમક્ષ જે નિયત કરેલા છે એમાંના ખાસ કરીને કંપનીમાં સંચાલકોમાં ઓછામાં ઓછી એક લેડીઝ એટલે એક મહિલાની ખાસ કરીને સંચાલક તરીકેની નિમણૂક કરવામાં આવે છે. નંબર ચાર, સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું. દરેક સંચાલકે રજિસ્ટ્રારને સંચાલક તરીકે જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારે છે તેવી લેખિત સંમતિ આપવી પડે છે. જો ખાસ કરીને આપણે જોઈએ કે દરેક સંચાલકની અંદર આપણે જોઈએ રજિસ્ટ્રાર સમક્ષ છે પોતાની જે જવાબદારીઓ સ્વેચ્છાએ સ્વીકારે છે તેવી લેખિત સંમતિ ખાસ કરીને કેને સોંપવાની હોય છે, તો કે રજિસ્ટ્રાર સમક્ષ છે સોંપવાની હોય છે. તે ઉપરાંત ભરણું ભરનાર અને પ્રથમ સંચાલકે રજિસ્ટ્રાર સમક્ષ નીચેની બાબતો અંગે સોગંદનામું રજૂ કરવું પડે છે. જો ખાસ કરીને જે ભરણું ભરનાર જે વ્યક્તિ છે, બરાબર, એને રજિસ્ટ્રાર સમક્ષ છે એ ખાસ કરીને જે બાબતો છે, જે સોગંદનામું જે કરે છે એ ખાસ કરીને ત્યાં રજિસ્ટ્રાર સમક્ષ છે રજૂ કરવાનું હોય છે. કઈ કઈ બાબતો છે? નંબર એક, તે કોઈ પણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી. જો ખાસ કરીને એને કોઈ પણ પ્રકારનો છે ગુનો કરેલો નથી એવી ખાસ કરીને તેને બાહેધારી છે એ આપવાની હોય છે. તે કોઈ પણ છેતરપિંડી કે ગેરરીતે માટે ગુનેગાર ઠરેલ નથી. જો ખાસ કરીને જોઈ શકે કે એને કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો નથી, છેતરપિંડી કરી નથી અને ગુનેગાર જે ઠરેલ નથી એવી બાબતો છે તેને દર્શાવવાની હોય છે. રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી આપવામાં આવી છે તે સાચી અને પૂર્ણ છે. જો રજિસ્ટ્રાર સમક્ષ જે પણ માહિતી એને દર્શાવેલી છે એ માહિતી ચોક્કસ, સાચી અને મહત્ત્વની છે એવી બાબતો છે ખાસ કરીને દર્શાવવાની હોય છે, એટલે સાચી અને પૂર્ણ બધી માહિતી એને આપેલી છે. નિવેદનપત્ર કંપની, હવે લાસ્ટ છે, નિવેદન આપે છે. કંપનીની સ્થાપના માટે કાયદાની સૂચિત એવી તમામ જોગવાઈઓનું પાલન કરવામાં આવે છે તેમ દર્શાવતું નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે. જો ખાસ કરીને નિવેદનની અંદર હવે છેલ્લે કહે છે કે કંપનીની સ્થાપના માટે કાયદાની જે સૂચના જે આપેલી છે, જે જોગવાઈઓ આપેલી છે એનું સમસ્તપણે હું પાલન કરીશ, બરાબર, એવી ખાસ કરીને જોગવાઈ છે એ દર્શાવેલી છે એવું નિવેદન છે કે એને સમક્ષ દેવાનું હોય છે, તો કે રજિસ્ટ્રાર સમક્ષ છે એ આપવાનું હોય છે. આ નિવેદન છાપેલું હોવું જોઈએ જેમાં એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટર, કોસ્ટ એકાઉન્ટર અથવા કંપની સેક્રેટરીમાંથી જે કંપનીની સ્થાપના વિધિમાં સંકળાયેલા હોય તેણે સહી કરેલી હોવી જોઈએ. જો ખાસ કરીને જે મહત્ત્વના જે લોકો છે, કંપની સેક્રેટરી છે, ચાર્ટર્ડ એકાઉન્ટર છે, એડવોકેટ છે, બરાબર છે, કંપનીના જે સેક્રેટરી, હરેક વ્યક્તિને કંપનીની જે સ્થાપના વિધિમાં સંકળાયેલા જે પણ લોકો છે એની ખાસ કરીને શું હોવી જોઈએ, સિગ્નેચર હોવી જોઈએ, સહી હોવી જોઈએ. કંપનીના નિયમનપત્રમાં જે સંચાલક મેનેજર કે સેક્રેટરી તરીકે જેનું નામ હોય તેણે સહી કરવી પડે. જો ખાસ કરીને કંપનીના જે નિયમનપત્રની અંદર જે સંચાલક છે એ સંચાલકે ખાસ કરીને મેનેજર કે સેક્રેટરી તરીકે તેમનું નામ હોય તેમને પણ છે સિગ્નેચર કરવાની હોય છે, એટલે નીચે છે એને ખાસ કરીને સહી પણ કરવી પડતી હોય છે. અને છેલ્લો મુદ્દો વિદ્યાર્થી મિત્રો, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર છે જો બીજી કંપની સાથે સંકળાયેલ હોય અને તેમાં તેમનું હિત હોય તો તે અંગેની માહિતી આપવી પડે છે. જો ખાસ કરીને કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર કે કોઈ બીજી કંપની સાથે જો સંકળાયેલા હોય તો તેને તેમનું હિત સ્વીકારવા માટે, એનું હિત ઈચ્છવા માટે તે અંગેની પણ માહિતી ખાસ કરીને કંપની રજિસ્ટ્રાર સમક્ષ છે ખાસ કરીને નોંધાવવી પડતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીં સુધી આપણે રાખી. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.